ઉતર્યો અમલદાર કોડીનો. 70 વર્ષના એક માજી જેમના પતિ રિટાયર્ડ સરકારી અમલદાર હતા. મારા પતિના દવાખાનામાં આવીને કહે, ડૉક્ટર સાહેબ, 2 વર્ષથી એ પથારીમાં છે, એ ક્યારે છૂટશે? મારા પતિ કહે, રમાબેન, તમે કોને છૂટવાની વાત કરો છો? તમારી કે તમારા પતિ મનસુખભાઈની? અને રમાબેનની આંખોમાં જળજળિયા આવી ગયા. ડૉક્ટર સાહેબ, હું ક્યારે છૂટીશ? એમની કચકચ અને બીમારી હવે સહન થતી નથી. છોકરાઓ પણ ત્રાસ ગુજારે છે. ફેમિલી ડૉક્ટર હોવાથી છેલ્લા 25 વર્ષથી મારા પતિ તેમના કુટુંબની તમામ બાબતોથી વાકેફ હતા. મનસુખભાઈ સરકારી ઓફિસમાં અમલદાર હોવાથી ઓફિસમાં, સમાજમાં અને ઘરમાં સૌ તેમને માનથી બોલાવતા. 5 વર્ષથી રિટાયર્ડ થયા પછી કામ રહ્યું નહીં. એક બાજુ ઉંમર તો બીજી બાજુ પદવી અને મોભાનો રૂઆબ ઉતરી જતા લોકો ધીમે ધીમે મોઢું ફેરવી લેતા. તેની અસર તેમના શરીર પર થઈ. રોગ ઘર ઘાલી ગયો. સૌ તેમના છૂટવાની એટલે કે તેમના મરવાની રાહ જોવા માંડ્યા. અરે, તેમની પત્ની પણ. શું માણસની આટલી જ કિંમત? જ્યાં સુધી રડવાની શક્તિ ત્યાં લગી પરિવારની ભક્તિ. અને ઉતરે અમલદાર કોડીનો આ કહેવતો એક સચોટ વાત કહી જાય છે. જો તેની પાસે પૈસો હોય તો તેનું કુટુંબ માણસો રાખીને સેવા કરાવતું હોય છે. જેનો જેટલો સ્વાર્થ તેટલી તેની કિંમત. બાકી અમલદારી જાય એટલે વ્યક્તિ નકામી બની જાય છે, તેના માનપાન ઘટી જાય છે. આવે સમયે લાગે કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. સમય માણસને પળવારમાં હતો ન હતો કરી દે છે. ઘડિયાળમાં ડંકા વાગતા હોય તો જ એની કિંમત હોય છે. તેવી રીતે નકામી વ્યક્તિ ઘરના ફર્નિચર કે શોપીસની જગ્યા લઈ લે છે. જેનો જન્મ છે તેનો નાશ છે, પરંતુ સંબંધો કે જે લાગણીઓના કે લોહીના હોય છે તે આ જીવન હોય છે. અને એમાં જ્યારે પ્રદૂષણ આવે એટલે કે મૃત્યુ પહેલાં મરી જાય ત્યારે કળિયુગ સ્પષ્ટપણે દેખા દે છે. ક્યારેક સમાજમાં જોતા પ્રશ્ન થાય છે કે શું પાઈ પાઈ માટે મોહતાજ કર્યા પછી મડ મહેરબાની કરતા સંતાનો પોતાના ઈશ્વર સમાન જન્મદાતાને ભૂલી જતા હોય છે? પેટે પાટા બાંધીને સંતાનનો ઉછેર કર્યો હોય, પોતાની તમામ ખુશીઓ અને જરૂરિયાતોને કુરબાન કરી હોય તેવા સંતાનો જ્યારે મા બાપ પાસે રૂપિયાનો હિસાબ માંગે ત્યારે લાગી આવે. માએ ખર્ચેલી ઉજાગરાની અને પાયેલા ધાવણની કિંમત માડે તો સંતાનો આજીવન ભરપાઈ ના કરી શકાય તેવા દેવાદારો નીકળે છે. ઉતરે અમલદારના જીવનની શરૂઆત એટલે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ, જે સનાતન સમયથી ચાલ્યો આવે છે. વિચારોની અસમાનતાને કારણે સ્વતંત્રતા, સ્વચ્છંદતા અને વિવેકની સીમા ભૂસાઈ જાય છે. અમલદાર થઈને ખુદદારીથી જીવન વિતાવ્યું હોય તે બાપ નિવૃત્ત થયા પછી ઓશિયાળો બનીને લાચારી અનુભવે છે. સંબંધોમાં કડવાશથી મન મરી જાય છે. લોહીની સગાઈ વેન્ટિલેટર પર મુકાઈ જાય છે ત્યારે લાગે છે ખરેખર ઉતરે અમલદાર કોડીનો. નિવૃત્તિ પણ કેવો ભ્રમ છે. પ્રવૃત્ત માણસને નિવૃત્તિના સપના આવતા હોય છે અને ખરેખર નિવૃત્તિ આવે ત્યારે અનુભવાતી નિસહાયતા અને લાચારી એ અવસ્થાના સમય સમજાય છે. પરંતુ આ વખતે નિવૃત્તિ એટલે ગમતી પ્રવૃત્તિ કરવા માટે બાકીના તમામ કામમાંથી સ્વેચ્છાએ મૂકેલું રાજીનામું
તેમ માનીને ખુદ માટે શોખની પ્રવૃત્તિ કેળવીને કુટુંબ તેમજ સમાજમાં ઉપયોગી બની રહેતી વ્યક્તિ ક્યારેય કોડીની કિંમતની બનતી નથી. વળી જ્યારે હોદ્દા પર હોય ત્યારે તેનું ગુમાન નહીં કરતા હોદ્દાનો ઉપયોગ લોકસેવામાં કરવાથી મૃત્યુ બાદ પણ કુટુંબ અને સમાજ યાદ કરે છે. બાકી તો ઓજસ પાલનપુરીનું વાક્ય, આંગળી જળમાંથી કાઢી ને જગા પુરાઈ ગઈ, દરેક વ્યક્તિને લાગુ પડે છે.